હેલો સ્ટુડન્ટ્સ મારું નામ છે હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે કોર્પોરેટ એકાઉન્ટમાં ચેપ્ટર નંબર બે બી જેનું નામ છે રિડિમલ પ્રેફરન્સ શેર મૂડીના હિસાબો ચાલો આજે આપણે બે હજાર ઓગણીસમાં જે પૂછાયેલો દાખલો છે એ જોવાનો છે આ આ આ અગાઉ આપણે ડિસેમ્બર જાન્યુઆરી બે હજાર એકવીસમાં જેટલા દાખલા છે એટલા આપણે કરી લીધા છે એ મેથડના આજે આપણે જોવાનું છે બે હજાર એકવીસમાં પૂછાયેલો દાખલો થોડોક અલગ છે થોડોક એ અમુક પોઈન્ટ નવા છે એટલે મેં આ દાખલો લીધો છે ચાલો અને આ તમને જમના દાસમાં છવ્વીસમો સોરી પચીસમો દાખલો તમને મળી જશે બરાબર એકદમ લાસ્ટમો દાખલો છે બરાબર ચાલો શું કહે છે મલય લિમિટેડનું તારીખ એકત્રીસ બાર બે હજાર અઢારના રોજનું પાકું સર્વૈયું નીચે મુજબ છે જવાબદારીઓ આપેલી છે આપણને બે હજાર ઇક્વિટી છે દરેક રૂપિયા સોના ભરપાઈ થયેલા બે લાખ રૂપિયા ચાર હજારના સાત ટકા રેડીમેડ પ્લેટફોર્મ છે દરેક રૂપિયા સોના એ એસી ભરપાઈ છે એટલે કે અપૂર અપૂર્ણ ભરપાઈ છે ત્રણ લાખ વીસ હજાર મૂડી અનામત આપેલી છે આપણે એંસી હજાર સામાન્ય અનામત આપેલી છે એક લાખ એંશી હજાર અને નફા નુકસાન ખાતું આપેલું છે બે લાખ અત્યાર સુધી આપણને સામાન્ય અનામત નફા નુકસાન ખાતું આવતા હતું પણ મૂડી અનામત ખાતું આવતું નહોતું એટલે આ એક મુદ્દો હતો જે મારે લેવો તો અને આગળ જોઈ પાઘડી હતી આપણે એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસો કાયમી મિલકતો છે ચાર લાખ પાંચસો રોકાણો છે બે લાખ પચીસ હજાર ચાલુ મિલકતો છે રોકડ સહિતની બે લાખ દસ હજાર બરાબર એટલે કે આ રોકડ એક બાકી આપણી એવી છે જે તમને કન્ફ્યુઝ કરી નાખે તો આ દાખલો મેં લીધો છે આ સિવાય રિડિમેબલ પ્રેફરન્સ શેર દસ ટકાના પ્રીમિયમથી પરત કરવાના હતા એટલે કે દસ ટકાના પ્રીમિયમથી આપણે રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના છે જે આપણા ચાર લાખના છે અને દ સો રૂપિયાનો એક એવા આઠ ટકાના બે હજાર નવા પ્રેફરન્સ શેર દસ ટકા પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા હતા નવા પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવ્યા છે જેના પૂરેપૂરા નાણાં ભરપાઈ થયા રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરતાં ઉદભવેલ અનામતમાં ઉદભવેલ અનામતમાંથી ઇક્વિટી શેર હોલ્ડરને બેજે મેકના પ્રમાણમાં બોનસ શેર આપવામાં આવ્યા હતા અનામત ઉદભવે છે તમને ખબર જ છે એ અનામતમાંથી બેજે એકના પ્રમાણમાં આપણે બોનસ શેર આપવાના છે કંપનીના ચોપડે આમનો આમ નોંધ લખીને પાકું સર્વું તૈયાર કરો આ સિવાય આમ નોંધ અને પાકા સર્વૈયા સિવાય આપણે એક રોકડ ખાતું નાનકડું દોરવું પડશે અને પાકું સર્વૈ દોરવું પડશે પાકું સર્વું સોરી એક જરૂરી ગણતરી આપણે કરવી પડશે ચાલો અને અત્યાર સુધી આપણને આખરની સિલક આપી દેતા હતા બરાબર શું કરતા હતા આખરની સિલક આપી દેતા હતા અને આ દાખલામાં આપણને આખરની સિલક આપી નથી રોકડની આખર સિલક આપી નથી તો આપણને આખરની શિલક એ ફાઇન્ડ આઉટ કરવી પડશે કઈ રીતે કરશું તો કે એમાં જોઈએ ની આપણે એમ કહેતા હતા કે આખરની શિલક એટલી રીએ એટલા પ્રમાણમાં આપણે પ્રેફરન્સ શેર કે ઇક્વિટી શેર બહાર પાડતા હતા પણ અત્યારે આ દાખલામાં આપણને ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર તમારે કેટલા બહાર પાડવાના છે એ કહી દીધું છે ને એના ઉપરથી આપણે આખર શિલ્લક બહાર પાડશું એટલે સોરી આખર સિલક રાખશું બરાબર સમજમાં આવી જ ગયું હશે પણ છતાં દા દાખલો કરશું એટલે આપણને વધારે સમજાશે દાખલો સ્ટાર્ટ કરીએ આ માટે આપણે જરૂરી ગણતરી રાખશું બરાબર પેજ નાનું છે એટલે થોડુંક બરાબર ચાલો પછી રોકડ ખાતું બનાવશું ઉધાર જમા આમ નોંધ રાખશું મેં અઢી પેજ જેટલી રાખી છે કારણ કે બુક નાની છે બરાબર એટલામાં આપણે આમ નોંધ અને આ એક આપણે લખશું આપણે પાકું સરવૈયું તમને ખબર જ છે એ પ્રમાણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે જરૂરી ગણતરીથી સ્ટાર્ટ કરીએ અથવા તો કરી દઈ જરૂરી ગણતરી આવશે એ પ્રમાણે કરતા જશું રિડિમેબલ પ્રેફરન્સ દસ ટકાના પ્રીમિયમથી પરત કરવાના હતા તો સૌ પ્રથમ તો રેડીમેડ પ્રેફરન્સ દસ ટકાના પ્રીમિયમથી પરત કરવાના હતા તો પરત કરશું તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કેટલા છે રેડીમેડ પ્રેફરન્સ ચાર હજારના સાત ટકા રેડીમેડ પ્રેસ શેર છે એસી ભરપાઈ તો એસી ભરપાઈ છે તો પહેલાં આપણે બાકીના નાણાં મંગાવવા પડશે તો એના માટેની આમ નોંધ કરવી પડશે બરાબર તો આ જાય આમનો ચાલો આ આવી ગયા આપણે આમનોદમાં સૌ પ્રથમ પેલી આમ નોંધ થશે આમાં હું પેન બહુ બદલાવતો નથી આમનોમાં ચાલો આ પેલી આમનો આપણે સૌપ્રથમ હપ્તો મંગાવશું બરાબર તો હપ્તો મંગાવીએ તો આપણે શું આપણી થાય તો કે જે છે આપણે શું મંગાવીએ છીએ આપણે બાકી હપ્તો મંગાવીએ છીએ તો બાકી હપ્તા ખાતે ઉધાર તે આપણે એની પાસેથી મંગાવશું તો કે રિડિમેબલ પ્રેફરન્સ છે બરાબર તો તે રિડિમેબલ પ્રેફરન્સ શેર કેટલા ટકાના છે તો કે સાત ટકાના તે સાત ટકાના રિડિમેબલ પ્રેફરન્સ શેર ખાતે જમા બરાબર કેટલા રૂપિયા મગાવવા પડશે તો કે આપણે ચાર લાખના છે ને તો ત્રણ લાખ વીસ હજાર ભરપાઈ છે બરાબર ચાર હજાર એને સો રૂપિયા એટલે ચાર લાખ રૂપિયા થાય એમાં એંસી ભરપાય તો ત્રણ લાખ વીસ હજાર એટલે વીસ રૂપિયા લેખે ચાર દૂ એટલે એંસી હજાર આપણે છે એ જે છે મગાવવાના બાકી રહેશે ચાલો તો એસી હજાર હા એંશી હજાર ચાલો બાજે લખી નાખીએ બાજે ખબર જશે આપણને કે રિડિમેબલ જે પ્રેફરન્સ શેર મૂડી છે બાકી હપ્તા મંગાવ્યા તેના બરોબર ચાલો પછી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે મંગાવશું અને આપણને શું કરશે મળી જશે મળી જશે તો એની ભેગી ભેગી આમ આપણે લખી નાખીએ તો કઈ રીતે લખશું આપણને મળે છે તો શું કરશું આપણે આ બેંક ખાતે ઉધાર ચાલો તો અહીં લખશું બેંક ખાતે ઉધાર અને પછી શું લખશું તો કે તે બાકી હપ્તા ખાતે બરાબર તે બાકી હપ્તા ખાતે અથવા તો પ્રેફરન્સ હપ્તા ખાતે તમે લખી શકો કેટલા મળે છે આપણને એસી હજાર એસી હજાર તો લખી નાખશું પ્રેફરન્સ શેરના બાકી હપ્તા મળ્યા તેના બાજે પ્રેફરન્સ શેરના બાકી હપ્તા મળ્યા તેના ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે પહેલા સૌ પ્રથમ શું કરશું જરૂરી ગણતરીમાં એલા જાય બરાબર અને હવે આ ચાલુ કરી દઈએ તો કે રેડીમેડ પ્રેફરન્સ દસ ટકાના પ્રીમિયમથી પરત કરવાના હતા તો નક્કી કર્યું છે પરત કરવાનું બરાબર તો પરત કરવા નક્કી કર્યું હોય તો શું થાય આમ નોંધ બરાબર આપણે પ્રીમિયમથી પરત કરીએ છીએ તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે કેના ખાતે તકે આપણે કોને પરત કરશું ને તકે પ્રેફરન્સ શેર હોલ્ડરને તો તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે બરાબર ચાલો બાજે લખી નાખીએ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે કેટલા બાજે શું આવશે તો કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાનું નક્કી કર્યું તેના પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાનું નક્કી કર્યું તેના ચાલો રકમ લખી નહીં પ્રેફરન્સ શેર મૂડી ટોટલ કેટલી છે ચાર લાખની બરાબર ચાર હજારના સો રૂપિયા લખીએ એટલે ચાર લાખ અને પરત પ્રીમિયમ છે આપણા દસ ટકા એટલે ચાલીસ હજાર અને ટોટલ થશે ચાર લાખ ચાલીસ હજાર ચાલો અહીં સુધીનું કામ આપણું કમ્પલીટ થઈ ગયું હવે જરાક આપણે આજે પરત પ્રીમિયમ સહિત રકમ કરવાની છે ને એની નાનકડી ગણતરી કરી લઈએ કેટલી રકમ કેમાંથી આપણે આપશું બરોબર છે ચાલો તો સૌ પ્રથમ આપણે અહીંયા અહીંયા લાવીએ પેલાં આ જરૂરી ગણતરી કરી નાખવી શૈલી સારી શું કામ કે આપણે ખબર પડી જાય કે ક્યાં કેટલા કેટલી વસ્તુ આપણે કરવાની છે બરાબર તો સૌ પ્રથમ આપણે લખશું પરત પ્રીમિયમ સોરી પરત શેર મૂડી ચાર લાખ રૂપિયા પરત કરશું બરાબર અને પ્રીમિયમ પરત કરશું આપણે ચાલીસ હજાર ચાલો આ બે વસ્તુ પરત કરવાની છે હવે જુઓ આમાં પરત આપણે કઈ રીતે કરશું તો કે જો નફા નુકસાન ખાતું સામાન્ય અનામત મૂડી અનામત એ આટલી ત્રણ વસ્તુ આપણને આપી છે મૂડી અનામત ખાતે આટલી વસ્તુ એસી હજાર આપ્યા છે સામાન્ય અનામત એક લાખ એસી હજાર આપ્યા છે નફા નુકસાન ખાતું બે લાખ રૂપિયા આપ્યું છે બરાબર અને શેર મૂડી પરત કરવાની છે આપણે ચાર લાખ અને આ માટે આપણે નવા શેર કેટલા બહાર પાડીએ છીએ તો કે સોનો એક એવા આઠ ટકાના બે હજાર નવા પ્રેફરન્સ શેર બહાર પાડીએ છીએ અને ઉપર એ આપણે કીધું છે કે રોકાણો રૂપિયા ત્રણ લાખ દસ હજારમાં વેચવામાં આવ્યા હતા તો પહેલાં રોકાણોનું કામ કરી નાખીએ રોકાણો ત્રણ લાખ દસ હજારમાં વેચવામાં આવ્યા હતા તો રોકાણો છે તો રોકડ આપણી પાસે આવશે તો અહીંયા લખી નાખશું રોકાણ 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 વેચાણ ચ ત્રણ લાખ દસ હજારમાં વેચાશે ચાલો અને આની એક આમ નોંધાઈ કરી નાખીએ અને અહીંયા રોકાણો આપણી પાસે હતા બે લાખ પચીસ હજારના ત્રણ લાખ દસ હજારમાં વેચ્યા છે તો કેલ્સી લઈ લઉં બે લાખ પચીસ હજાર માઇનસ ત્રણ લાખ દસ હજાર એટલે પિંચ્યાસી હજાર નફાથી આપણે શું છે રોકાણો વેચા છે બરાબર છે તો ચાલો ચોથો રોકાણ વેચાણ તો આપણે વેચવું છે રોકાણ બરોબર એટલે બેંક ખાતે ઉધાર નફા નુકસાન ખાતે સાથે જમા બરાબર આપણો નફો થાય છે તે નફા નુકસાન ખાતે અને તે રોકાણ ખાતે અથવા તો વેચાણ ખાતે ચાલો રોકાણ કેટલા હતા તો કે બે લાખ પચીસ હજારના અને પીચ્યાસી હજાર નફા એ આપણે વેચ્યું છે અને ખરેખર વેચાશે કેટલામાં તો કે આપણે વેચ્યા છે ત્રણ લાખ દસ હજારમાં તો બાજે લખી નાખશું શું તો કે આપણે પીચ્યાસી હજાર નફાથી નફાથી રોકાણો વેચ્યા તેના બરાબર તો હવે એ જે પિંચ્યાસી હજાર નફાથી રોકાણો વેચ્યા તો આપણે શું થશે કે આપણા જે નફા નુકસાન ખાતું છે આપણું અહીંયા બે લાખ રૂપિયાનું એમાં પિંચ્યાસી હજારનું શું થશે વધારો તો હું જરાક નાનકડી અહીંયા તમને નોંધ લખી દઉં નફા નુકસાન ખાતું કરીને એટલે લાસ્ટમાં આપણને ગણતરીમાં કાંઈ ભૂલ પડે નહીં નફા નુકસાન ખાતું બે લાખ રૂપિયા છે એમાં પ્લસ આપણે કરશું આપણા પિંચ્યાસી હજાર જે નફા આવ્યા એ બરાબર અત્યારે આટલું રાખીએ ચાલો નફા નુકસાન ખાતાનું એ કામ આપણું પૂરું થઈ ગયું ચાલો બરાબર વેચવામાં આવ્યા હતા અને સોનો હવે સોનો એક એવા આઠ ટકાના બે હજાર નવા પ્રેફરન્સ છે દસ ટકા પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા હતા તો નવા પ્રેફરન્સ છે દસ ટકા પ્રીમિયમથી તો નવા શેર સામે નવા શેર આપણે બહાર પાડીએ છીએ કેટલા તકે બે લાખ બરાબર બે હજાર અને સો રૂપિયા લખીએ એટલે બે લાખ રૂપિયા અને એની સામે પ્રીમિયમ આવે છે આપણને દસ ટકા એટલે વીસ હજાર ચાલો વીસ હજાર આપણને પ્રીમિયમ આવે છે ચાલો તો હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ નવા શેર બહાર પાડ્યા છે તો એની આમ નોંધ આવશે તો આમ નોંધ લખી નાખીએ ચાલો નવા શેર બહાર પાડીએ છીએ પાંચમી આમનોંધ ચાલો પાંચમી આમનોદમાં શું આવશે તો કે આપણે નવા શેર બહાર પાડીએ છીએ બેંક ખાતે ઉધાર પછી આપણે એમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે આપણે પ્રેફરન્સ શેર બહાર પાડીએ છીએ તો તે કેટલા ટકાના છે આઠ ટકાના તો આઠ ટકાના પ્રેફરન્સ શેર મૂડી ખાતે પ્રેફરન્સ શેર ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે ખાતે ચાલો તો એ આવશે બે લાખ અને અહીંયા શેર આવશે બે લાખ અને પ્રીમિયમ આવશે વીસ હજાર એટલે ટોટલ આવશે બે લાખ વીસ હજાર આની નોંધ રોકડ ખાતામાં કરી નાખીએ રોકડ આવશે આપણી પાસે બરાબર બેંક ખાતે ઉધાર અથવા તો રોકડ ખાતે ઉધાર તમે કરી શકો શેર પ્રીમિયમ ખા શેર પ્રેફરન્સ શેર ખાતે બે લાખ અને શેર પ્રીમિયમ ખાતે વીસ હજાર ચાલો બરોબર આ વસ્તુ ક્લિયર થઈ ગયા અહીંયા આપણે મૂકવી હવે દાખલો આગળ ધપાવીએ થોડોક અહીં સુધી કામ થઈ ગયું છે બારવા બહાર પાડવામાં આવ્યા હતા જેના પૂરેપૂરા નાણાં ભરપાઈ થઈ ગયા એ આપણે કામ થઈ ગયું રિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરતાં ઉદ્ભવેલ અનામતમાંથી ઇક્વિટી શેર હોલ્ડરને બે મેકના પ્રમાણમાં બોનસ વેચવામાં આવ્યા હતા ચાલો હવે આપણો નવો પોઈન્ટ આવ્યો હવે પહેલાં આપણે છે ને આપણા પ્રેફરન્સ શેર આ જે છે ચાર લાખ ચાલીસ હજાર એ આપણે જરાક પરત કરી દઈ બરાબર અહીંયા બરાબર એની એક નોંધ કરી નાખીએ તો હવે એના માટે જોગવાઈ થઈ ગઈ છે તો આપણે હવે એને પરત કરી નાખીએ તો કે પ્રેફરન્સ શેર પરત મૂડી શેર મૂડી પરત ચાલો પ્રેફરન્સ શેર મૂડી પરત આપણે કેટલી કરશું ચાર લાખ અને પરત પ્રીમિયમ બરાબર પરત પ્રીમિયમ આપણે કેટલી કરશું ચાલીસ હજાર ચાલો બરાબર એટલે કે ચાર લાખ ચાલીસ હજાર આપણે ચૂકવવાના છે બરાબર હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે આની એક આમનોદ આપી દઈ જે પરત કર્યા છે આપણે એની બરાબર ચાલો તો એ કઈ રીતે કરશું તો કે સૌપ્રથમ આપણે પહેલાં કઈ આનું આમ કરી હતી તો કે આપણે છે એ હોલ્ડર ખાતે જમા કર્યું હતું તો હવે આપણે હોલ્ડર ખાતે ઉધાર કરીને બેંક ખાતે જમા કરવું પડશે અહીં બાજે લગતા રહી ગયું છે એટલે બાજે આ ટકાના આજે આપણે છે નવાબ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા પ્રીમિયમ સહિત તેના ચાલો હવે આપણે શેર મૂડી પરત કરશું તો આપણે હોલ્ડર ખાતે એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર તે છે આપણે બેંક ખાતે ડાયરેક્ટ આપી દઈ છે નકર તમે પ્રીમિયમ ખાતે લખી શકો બરાબર ચાલો પછી હવે આપણે આમાં ટોટલ કેટલા ચાર લાખ ચાલીસ હજાર આપણે પરત કરવાના હતા અહીંયા આપણે ચાર લાખ ચાલીસ હજાર દઈ દીધા હવે બાકી બાજે લખી નાખીએ શેર હોલ્ડરને આપણે રકમ ચૂકવવી તેના શેર હોલ્ડરને રકમ ચૂકવી તેના ચાલો હવે રકમ આપણે કેમાં કેમાંથી ચૂકવશું પહેલો પ્રશ્ન આપણો એ તો આપણે આ જે ચાર લાખ રૂપિયા છે એમાંથી નવા શેર આપણે બે લાખ બાર પાડ્યા એ માઇનસ કરવાના અને આ જે બે લાખ રૂપિયા આવે ને એને આપણે એક અનામત ખાતું ઊભું કરવાનું છે જેનું નામ છે મૂડી પરત અનામત બરાબર મૂડી પરત અનામત ખાતું ઊભું કરવાનું છે બે લાખ રૂપિયાનું બરાબર છે ચાલો આ બે લાખ રૂપિયા આપણે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જાશું ચાલો પણ બે લાખ રૂપિયા આપણે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ નહીં જાય શું કામ તમને વાત કરું છું કે મૂડી પરત અનામત આપણને આપ્યું છે એંસી હજાર બરાબર છે મૂડી અનામત આપણને કેટલું આપ્યું છે એંસી હજાર તો મૂડી પરત અનામત આપણને ઓલરેડી આપેલું છે એંસી હજાર બરાબર અને આપણે રાખવાનું કેટલું છે બરાબર આ કેટલા લઈ કેટલા જવાના છે તો કે બે લાખ રૂપિયા મૂડી પરત અનામત ખાતે રાખવાના છે તો ઘટા કેટલા આપણી પાસે તો કે એક લાખ વીસ હજાર કઈટા તો અહીંયા આપણે પ્લસ કરશું એક લાખ વીસ હજાર એ આપણે સામાન્ય અનામત ખાતેથી લઈ જશું બરોબર ચાલો તો આ આવશે બે લાખ રૂપિયા મૂડી અનામત ખાતે ખાતેથી બરાબર હવે આ અનામત સામાન્ય અનામત માંથી મૂડી પરત અનામત ખાતે બે લાખ રૂપિયા આવ્યા બરોબર તો બે લાખ રૂપિયા માંથી આપણે કેટલા બાર પાડવાના છે નવા શેર તો ઇક્વિટી શેર હોલ્ડરને બે જેમ એકના પ્રમાણમાં આપણે બોનસ શેર વેચવામાં આવ્યા હતા બરાબર તો પેલા એ નહીં રહેવા નહીં પેલા આપણે આની આમ નોંધ કરી નાખીએ તો કે આપણે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામતમાં લઈ ગયા તો આપણે આમ નોંધ કરી નાખશું સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જેટલા લઈ ગયા હોય એટલા સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે કેટલા લઈ ગયા આપણે એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર બરાબર ચાલો એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર આપણે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા બરાબર હવે એમાંથી આપણે આ જે મૂડી પરત અનામત છે એમાંથી આપણે શું દેવાનું છે તો કે એક લાખ રૂપિયા આપણે બોનસ દેવાનું છે જો બે જેમ એકના પ્રમાણમાં બોનસ આપવાના છે તો આપણી પાસે બે લાખ રૂપિયા ઇક્વિટી શેરના ભરપાઈ થયેલા છે તો બે લાખ એટલે બે જેમ એકના પ્રમાણમાં કરો બે એક શેર તો એના અડધા એટલે બે લાખના અડધા એટલે એક લાખ રૂપિયા બરાબર બે એક તો અહીં તમને ગણતરી કરી દઉં બે જેમ એક છે તો બે આપણી પાસે બે લાખ છે સોરી એક બે એક છે બરોબર તો બે શેરે એક આપણે શેર આપવાનો છે તો બે એક તો બે લાખે કેટલા બે એક તો બે લાખે કેટલા હાલ આવી રીતે મૂકી દઈ ચાલો ક્રોસ મલ્ટીપ્લાય બે લાખ ગુણ્યા અને જવા દેજો બે લાખ ગુણ્યા એક ગુણ્યા એક ભાઈકા બે એટલે એક લાખ રૂપિયા આપણે શું આવશે બોનસ શેર ચાલો બોનસ શેર આવશે આપણી પાસે એક લાખ રૂપિયાના તો હવે એ બોનસ શેરને આપણે શું દેશું તો કે એક લાખ રૂપિયા બોનસ આપણે કેમાંથી આપશું મૂડી અનામતમાંથી બરાબર એક લાખ રૂપિયા બોનસ શેર બરાબર અને એક લાખ રૂપિયા વધશે એ શું વધશે આપણી મૂડી અનામતની બાકી બાકી બરાબર છે મૂડી અનામતની શું વધશે બાકી બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે સામાન્ય મૂડી અનામત ખાતે તો આની બાજે લખવાનું બાકી છે બાજે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા ખાતે જરૂરી રકમ લઈ ગયા લઈ ગયા આ સામાન્ય અનામતને મૂડી પરત અનામતની તમારે કોન્સેપ્ટ સમજવું હોય તો ઇન્ટ્રોડક્શનમાં મેં ફૂલી ઇન્ટ્રોડક્શન આપેલું છે જો તમને ના સમજાતું હોય તો પ્લીઝ પહેલાં જોઈ લેજો એટલે તમને સમજાઈ જાય બરાબર છે એક એક દાખલામાં મારે બધી જ એક્સપ્લેનેશન કરવી શક્ય નથી બરાબર છે ચાલો મૂડી પરત અનામત બાકી એક લાખ રૂપિયા આવી ગઈ આપણી પાસે હવે આ બોનસનું કામ થયું હવે આપણે આ બોનસની આપણે જે છે એ શું આપવાની છે આ બોનસ આપણે આપ્યું હજી આપણે પ્રીમિયમ આપવાનું બાકી છે ચાલો પ્રીમિયમમાં ચાલીસ હજાર પરત પ્રીમિયમ આપવાનું છે એમાંથી પ્રીમિયમ આપણી પાસે જે નવા શેર બહાર પાડ્યા છે એમાંથી પ્રીમિયમ છે આપણી પાસે વીસ હજાર તો હજી ચૂકવવાના બાકી છે આપણી પાસે વીસ હજાર તો આ વીસ હજાર હવે કાં તો તમારે સામાન્ય અનામતમાંથી ચૂકવવું પડે અને કાં તમે જે નફા નુકસાન ખાતું બનાવો છો ને એમાંથી ચૂકવવું પડે તો આપણે શું કરશું નફા નુકસાન ખાતામાંથી ચૂકવી દેશું વીસ હજાર બરાબર આ ક્યાંથી ચૂકવી દેશું નફા નુકસાન ખાતામાંથી તો પરત પ્રીમિયમની આપણે અસર દઈ દઈ તો કઈ રીતે પરત પ્રીમિયમ ચૂકવશું આપણે તકે આઠમો પરત પ્રીમિયમ ખાતે ઉધાર ખાતે ઉધાર ચાલો બરાબર પરત પ્રીમિયમ ખાતે ઉધાર નહીં પરત પ્રીમિયમ નહીં પણ આપણે જામીનગીરી પ્રીમિયમ છે આપણું તો જામીનગીરી પ્રીમિયમમાંથી આપશું તો આપણે એ ઉધાર કરવું પડશે પરત નહીં પણ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર પછી આપણે બાકીનું બીજું કેમાંથી આપશું નફા નુકસાનમાંથી તો નફા નુકસાન ખાતે ઉધાર ખાતે ઉધાર અને તે આપણે શું આપીએ છીએ કે પરત પ્રીમિયમ તો તે પરત પ્રીમિયમ ખાતે બરાબર આમાંથી આ જામીનગીરી પ્રીમિયમમાંથી આપણે વીસ હજાર આપશું નફા નુકસાનમાંથી આપણે વીસ હજાર આપશું અને બાકીનું આપણે જવા દઈશું બધે બધું ચાલીસ હજાર આપણા પરત પ્રીમિયમ ખાતે જે ચાલીસ હજાર આપણે ચૂકવવાના છે એ બરાબર ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બાકી બાજે લખી નાખીએ જામીનગીરી પ્રીમિયમ છે એ આપણે જામીનગીરી પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમ પરત પ્રીમિયમની જોગવાઈ જામીનગીરી પ્રીમિયમમાંથી પ્રીમિયમ તથા આપણે નફા નુકસાનમાંથી કરી તેના નાનું ખાતેથી કરી તેના ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આપણે બોનસની આમ નોંધ કરવાની છે બોનસ અપાય તો ગયું છે પણ બોનસની આમ નોંધ કરવાની બાકી છે ચાલો તો બોનસની આમ નોંધ કરી નાખીએ તો બોનસની આમ નોંધ કઈ રીતે કરશો ચાલો પહેલાં બોનસ નવમી આમ નોંધ બોનસ આપણે ક્યાંથી આપીએ છીએ તો બોનસ આપણે આપીએ છીએ આપણા સામાન આપણા મૂડી અનામતમાંથી બરાબર તો મૂડી અનામતની બાકીમાંથી આપણે શું આપીએ છીએ બોનસ આપીએ છીએ તો મૂડી અનામત ખાતે ઉધાર થઈ જશે અને તે બોનસ ખાતે બરાબર ચાલો મૂડી અનામત ખાતે ઉધાર તે બોનસ તે પ્રેફરન્સ શેર નહીં સોરી ઇક્વિટી શેરના હોલ્ડરના બોનસ ખાતે બોનસ ખાતે ઇક્વિટી શેર હોલ્ડરનું છે ને હા ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ચાલો કેટલા કેટલા રૂપિયા એક એક લાખ રૂપિયા આપણે બોનસ આપીએ છીએ બરાબર ચાલો હવે બોનસની આપણે શું કહી છે મૂડી અનામતમાંથી બોનસ બા છે મૂડી અનામત અનામતમાં આપણે શું કરી છે બોનસની જોગવાઈ કરી છે તેના અને પછી આપણે કોને ચૂકવશું બોનસ તો કે આપણા શેર હોલ્ડરોને તો દસમો બરાબર શું થશે તો કે શેર હોલ્ડરો ખાતે શું થઈ જશે અથવા તો બોનસ ખાતે અથવા તો શેર હોલ્ડરો ખાતે ઉધાર થઈ જશે અને તે કેના ખાતે થશે આપણી શેર મૂડી ખાતે બરાબર તો ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર અથવા તો શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર ગમે લખી શકો તમે અને તે શેર મૂડી ખાતે કેટલી થાય એક લાખ રૂપિયા આપણી બોનસની રકમ એક લાખ ચાલો બાજે લખી નાખશું આપણે શેર હોલ્ડરોને શું ચૂકાયું છે તો કે શેર હોલ્ડરોને આપણે બોનસની રકમ ચૂકવી રકમ ચૂકવી આપી તેના તેના બરાબર ચાલો આ એક લાખ એક લાખ આપણા બોનસના થઈ ગયા પછી આપણે જોવાનું છે આગળ આ આમ નોંધનું કામ થઈ ગયું હવે એ કોઈપણ જાતની આમ નોંધ નથી બધી જ આમ નોંધ આપણે થઈ ગઈ છે આની બે આમ થઈ ગઈ છે પ્રેફરન્સ શેરની બે આમ થઈ ગઈ છે અને બધી જ વસ્તુની આમ નોંધો થઈ ગઈ છે કોઈ પણ જાતની આમ નોંધ બાકી નથી હવે બાકી હોય તો ખાલી આપણે આ બે એક રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે બરાબર અને આખરની રોકડ આપણે શોધવાની છે અને પાકું સર્વાયું કરવાનું છે બાકી બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો તો પાઘડી પાઘડી છે એ સોરી પાઘડી શું હવે આપણે ચા રોકડ સહિત ચાલુ મિલકતો આપી છે રોકડનું કામ અહીં કરવાનું બાકી છે તો રોકડ અહીંયા કેટલી લેવી પેલો પ્રશ્ન તો એ ઉદભવે તો અહીંયા જો આપણને કીધું છે ચાલુ મિલકતો રોકડ સહિત બે લાખ દસ હજાર છે હવે ચાલુ મિલકતો કઈ કઈ છે એ આપણને કઈ ચોખવટ કરી નથી તો આપણે એવું સમજી લઈએ કે જે ચાલુ મિલકતો છે ને એ બધી રોકડ જ છે એવું આપણે સમજી અને બે લાખ દસ હજાર ને આપણે પૂરેપૂરી રોકડ લખી લેવાની તો અહીંયા લખશું આપણે રોકડ શરૂઆતની બાકી અથવા તો બાકી આગળ લાવ્યા બે લાખ દસ હજાર બરોબર અને હવે આપણે ખાતું કરવાનું છે બંધ બરાબર ચાલો ખાતું બંધ કરશું એટલે આપણને મળશે આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા લઈ ગયા ચાલો હવે આપણે જરાક જોઈ લઈ બરાબર ખાતું કરના બંધ પણ આમાં જે આપણે જે શરૂઆતમાં જે બાકી મંગાવી છે એંશી હજારની એની બેંક ખાતે ઉધાર અસર તો કરી છે પણ એન્ટ્રી આપી નથી એટલે પહેલાં એ આપી દઈ તો કે આપણે જે બાકી હપ્તા મગાવ્યા બાકી હપ્તા ખાતે એંસી હજાર આપણી પાસે આવે છે બાકી હપ્તાં એટલે ચાલો હવે ખાતું બંધ કરી નાખીએ કોઈ પણ એન્ટ્રી ઘટતી નથી બે લાખ દસ હજાર ત્રણ લાખ દસ હજાર પ્લસ હજાર પ્લસ બે લાખ ને પ્લસ વીસ હજાર ચાલો તો એ આવશે આઠ લાખ વીસ હજાર ટોટલ આપણો અહીં લખી નાખશું આઠ લાખ વીસ હજાર ચાલો આઠ લાખ વીસ હજારમાંથી આપણે ચાર લાખ અને ચાલીસ હજાર કરીએ એટલે આવશે ત્રણ લાખ એસી હજાર આપણી બાકી આગળ લઈ ગયા બરોબર આ એવી આપણી આખરની સિલક જે આપણે પાકા સરવૈયામાં દર્શાવશું બરોબર આઠ લાખ વીસ હજાર હાલો હવે આપણે પાકું સરવૈયુ જરાક ગણતરી કરી નાખીએ શું થશે ચાલો પાકું સરવૈયું ચાલો તો હું જરાક લાલ પેન લઈ લઉં અને અહીં લખી નાખું ચાલો હવે અહીંયા શું આવશે જવાબદારીઓ અને મૂડીની જવાબદારી શેર મૂડી અને જવાબદારી એમાં સૌ પ્રથમ આવશે શે શેર મૂડીમાં ચાલો પહેલાં તો ટોટલ શેર મૂડી આપણે કેટલી થઈ છે તો કે પહેલાં ઇક્વિટી શેરનું આપણે વાત કરી લઈએ તો ઇક્વિટી શેર પહેલાં તો આપણે બે લાખ આપ્યા હતા બરાબર અને અહીંયા કાઉન્સમાં કરી નાખું છું તમને સમજાય એટલે બે લાખ પ્લસ એક લાખ આપણે શું કહી રહ્યા હતા બોનસ કહી રહ્યા હતા બરાબર એટલે ટોટલ ઇક્વિટી શેર થશે ત્રણ લાખ પછી આપણે થોડાક પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હતા તો પ્રેફરન્સ શેર આવશે એ હતા બે હજારના સો લેખે એટલે કે બે લાખ ચાલો પછી આવશે બીજું અનામત અને વધારો ચાલો તો અનામત અને વધારો વધારો આમાં સૌ પ્રથમ જો અનામત અને વધારામાં ત્રણ વસ્તુ આપી છે બધી આપણે વસ્તુ કરવી પડશે ચાલો તો સૌ પ્રથમ આવશે મૂડી અનામત મૂડી અનામત છે એસી હજાર અહીંયા આપી છે પણ મૂડી અનામત આપણે લખવી પડશે મૂડી અનામત હવે જો આપણે પાછળ ગણતરી કરી છે મૂડી અનામતની મૂડી અનામતની બાકી એવી હતી આપણે એક લાખ બરાબર બે લાખ આપણે લઈ ગયા હતા મૂડી પરત અનામત ખાતે એમાંથી એક લાખના બોનસ શેર આપણે બાર આપણે આપ્યા છે અને એક લાખ આપણે મૂડી અનામતની બાકી રહી છે તો આપણે લખશું મૂડી અનામત ખાતે એક લાખ ચાલો મૂડી અનામત ખાતે એક લાખ ચાલો પછી આવશે મૂડી અનામતનું કામ થઈ ગયું પછી આવશે આપણે નફા નુકસાન ખાતું ચાલો નફા નુકસાન ખાતું સોરી સામાન્ય અનામત સામાન્ય અનામત ચાલો સામાન્ય અનામત આપણે એક લાખ એંસી હજાર હતી એમાંથી આપણે મૂડી પરત અનામત ખાતે થોડીક રકમ લઈ ગયા હતા બરાબર સામાન્ય અનામત ખાતેથી ચાલો આપણે અહીંયા બે લાખની જરૂર હતી બરાબર અને એંશી હજાર આપણી પાસે હતા બે લાખની જરૂર હતી બે લાખ આપણે લઈ જવાના હતા તો એંસી હજારમાંથી આપણે એક લાખ વીસ હજાર સામાન્ય અનામત ખાતેથી લઈ ગયા હતા બરાબર જો અહીંયા લખ્યું છે એક લાખ વીસ હજાર એંસી હજાર હતા આપણી પાસે બરાબર મૂડી અનામત માં અને 1,20,000 આપણે જે 2 લાખ ની જરૂર પડી તે આપણે 2 લાખ લઈ જવાના હતા બરાબર અહીંથી મૂડી અનામત ખાતે લઈ જવાના હતા 2 લાખ તો એ 2 લાખ આપણે 1,20,000 સામાન્ય અનામત ખાતે થી લઈ ગયા તો આપણી પાસે સામાન્ય અનામત ખાતા ની બાકી છે 1,80,000 એમાંથી 1,20,000 આપણે આપણે કેમાંથી લઈ ગયા હતા તો કે સામાન્ય અનામત મૂડી અનામત માં લઈ લઈ ગયા તો માઈનસ કરી નાખીએ 60,000 વધશે તો 60,000 એ આપણી સામાન્ય અનામત ની બાકી ચાલો તો સામાન્ય અનામતની બાકી સાઠ હજાર અને નફા નુકસાન ખાતું ચાલો તો નફા નુકસાન ખાતાનું આપણે કઈ કઈ લખ્યું છે બધું તો નફા નુકસાન ખાતામાં જો બે લાખ પ્લસ પિંચ્યાસી હજાર પંચ્યાસી હજાર આપણો જે છે રોકાણ વેચાણનો નફો અને પ્લસ માઇનસ થશે એમાં વીસ હજાર સેના તકે આપણે આ પ્રીમિયમની રકમ આપી એના તો બે લાખ પાસઠ હજાર થશે એ લખશું આપણે અહીંયા નફા નુકસાન ખાતે બે લાખ પાંસઠ હજાર બરાબર ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ નફા નુકસાન ખાતાની આ સિવાય કાંઈ પણ વસ્તુ આપી નથી લાંબા ગાળાની જોગવાઈ ટૂંકા ગાળાને જોગવાઈ બરાબર કાંઈ આપ્યું નથી તો આપણે ખાલી લખી નાખીએ લાંબા ગાળાને જોગવાઈ દેશ ટૂંકા ગાળાને જોગવાઈ ડેસ આમાં ચાલુ મિલકતો હતો સોરી ચાલુ મિલકતો હું બિન ચાલુ દેવા એમાં ટૂંક લાંબા ગાળા દેવા અને લાંબા ગાળા જોગવાય પછી અહીંયા આવશે ટૂંક બિન ચાલુ દેવા પછી ચાલુ દેવા એમાં ટૂંકા ગાળાના ટૂંકા ગાળાની ટૂંકા ગાળાના દેવા અને ટૂંકા ગાળાને જોગવાય બધીમાં ડિશ આવશે કાંઈ આવશે નહીં ચાલો બરોબર આમાંથી કાંઈ આવશે નહીં હવે ડાયરેક્ટ આપણે મિલકતોમાં આવેલા જાય અહીંયા આ કામ પૂરું થઈ ગયું મિલકતો સૌ પ્રથમ આવશે કાંઈ મિલકતો દ્રશ્ય દ્રશ્ય આઈપી છે આપણને ચાર લાખ પાંચસો ડાયરેક્ટ લખી નાખીએ પછી ચાલુ મિલકતો સોરી ચાલુ મિલકતો નહીં પણ કાયમી મિલકતો અદ્રશ્ય મિલકતો અદ્રશ્ય આ અદ્રશ્ય છે આ અદ્રશ્ય છે અદ્રશ્યમાં આપણને આપી છે પાઘડી એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસો બરાબર તો અહીં લખી નાખશું અદ્રશ્યમાં નીચે લખીશું પાઘડી એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસો અને પછી આપી છે રોકાણો તો રોકાણો તો આપણા બધે બધા વેચાઈ ગયા છે અને ચાલુ મિલકતો રોકડ સહિત તો એ આપણે ચાલુ મિલકતોમાં લખશું રોકડ આખર બાકી ચાલુ મિલકતો એમાં આપણે લખશું આખર શિલક કેની તકે રોકડની આખર શિલક એમાં આપણે ફાઇન્ડ આઉટ કરી હતી રોકડની આખર શિલક કેટલી છે તકે ત્રણ લાખ એંસી હજાર તો એ આપણે લખી નાખશું અહીંયા ત્રણ લાખ એંસી હજાર ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આના સિવાય આમાં કાંઈ આવશે નહીં ચાલો તો બંધ કરીએ ખાતું ત્રણ લાખ પ્લસ બે લાખ પ્લસ એક લાખ પ્લસ સાઠ હજાર પ્લસ બે લાખ પાંસઠ હજાર નવ લાખ પચીસ હજાર ચાલો તો અહીંયા હું રેડ બેન લઈ લઉં અને આ લખીને હું નવ લાખ આનો પ્લસ કરી નાખીએ ચારસો પાંચસો એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસો પ્લસ ત્રણ લાખ એસી હજાર એટલે આવશે નવ લાખ પચીસ હજાર ચાલો તો આ થઈ ગયો આપણો દાખલો બરાબર આ દાખલામાં એકદમ ઈઝી હતું થોડુંક નાના નાના પોઈન્ટ હતા જે આપણે શીખવાના હતા જે આપણે શીખી લીધા બરાબર છતાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહી ગયું હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને હું થોડુંક મોટિવેશનમાં રહું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ